ધોરણ આઠ એમાં ચેપ્ટર એક પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન. તો તેમાં આપણે પહેલાં ખેત પદ્ધતિઓ વિશે જાણી. એમાં સૌ પ્રથમ પાક કોને કહેવાય, તો એક જ પ્રકારના છોડને કોઈ સ્થાન પર મોટી માત્રામાં ઉછેરવામાં આવે તો તેને પાક કહે છે. દાખલા તરીકે અનાજ, કઠોળ, શાકભાજી અને ફળ. તો જો હવે પાક, પાકના પણ પ્રકાર છે. જેમ કે પાક એક છે ખરીફ પાક અને બીજો છે રવિ પાક. તો જો ખરીફ પાક કોને કહેવાય, કે વરસાદની ઋતુમાં રોપવામાં આવે તેને ખરીફ પાક કહેવાય છે. તેનો સમયગાળો શું છે, જૂનથી સપ્ટેમ્બર. તો ખરીફ પાકમાં કયા કયા પાકનો સમાવેશ થાય, જેમ કે ડાંગર છે, મકાઈ છે, સોયાબીન છે, મગફળી છે, કપાસ છે, આ બધાનો સમાવેશ થાય. પછી રવિ પાક કોને કહેવાય, તો જો શિયાળામાં રોપવામાં આવતા પાકને રવિ પાક કહે છે. તેનો સમયગાળો છે ઓક્ટોમ્બરથી માર્ચ સુધી. તો તેમાં કયા કયા પાકનો સમાવેશ થાય, ઘઉં, ચણા, વટાણા, રાઈ વગેરે. જો રવિ પાક હવે આપણે પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ વિશે ભણશું. તો તેમાં સૌ પ્રથમ આવશે, પહેલો પ્રશ્ન એ આવશે કે ખેત પદ્ધતિ. તો જો એની વ્યાખ્યા શું છે, વનસ્પતિને ઉછેરવા માટેની પ્રવૃત્તિને ખેત પદ્ધતિ કહે છે. ખેત પદ્ધતિ વનસ્પતિને ઉછેરવા માટેની પ્રવૃત્તિને ખેત પદ્ધતિ કહે છે. તો જો તો સૌ પ્રથમ આમાં આવશે ભૂમિને તૈયાર કરવી. તો એમાં પહેલાં આવશે ખેડાણ. તો ખેડાણ કોને કહેવાય, કે માટીને ઉપર નીચે પોચી કરવાની ક્રિયાને ખેડાણ કહે છે. માટીને ઉપર નીચે અને પોચી કરવાની ક્રિયાને ખેડાણ કહે છે. જો ભૂમિને બે રીતે તૈયાર કરી શકાય છે, એક તો માટીને ઉલટાવીને અને બીજું પોચી બનાવીને. તો જો માટીને ઉલટાવવાથી શું બેનિફિટ હશે, વનસ્પતિ અથવા છોડના મૂળ ઊંડે સુધી જાય અને બીજો
પોષક તત્વયુક્ત ભૂમિ ઉપર આવી જાય છે અને પોચી બનાવવાથી કે સૂક્ષ્મ જીવોની વૃદ્ધિમાં સહાય કરે છે. હવે જો ભૂમિને તૈયાર કરવા માટેના સાધનો, તો જો જમીનને કઈ રીતે તૈયાર કરી શકાય, કયા સાધનોથી જમીનને તૈયાર કરી શકાય, તેમાં હળ આવશે. તમે બધાએ હળ તો જોયું જ હશે ગામડે. તો જો હળ બે પ્રકારનું હોય, એક લાકડાનું પણ હોય અને લોખંડનું પણ હોય. તો ચાલો હવે આપણે હળનો ઉપયોગ જોઈએ. તો જો હળનો ઉપયોગ શું છે કે જમીન ખેડવા, ખાતર ભેળવવા, નીંદણનો નિકાસ કરવા માટે, માટીને ખોદવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ, હળનો ઉપયોગ કરીએ છીએ. તો જો હળના ભાગો કેટલા હોય છે, તો લોખંડની એક મજબૂત ત્રિકોણાકાર પટ્ટી હોય તેને ફાલ કહેવામાં આવે છે. તમે આગળ હળમાં જોયું હશે તો એક ત્રિકોણાકાર પટ્ટી હશે, તો તેને શું કહેવામાં આવે છે, ફાલ કહેવામાં આવે છે. હળનો જે મુખ્ય ભાગ હોય તેને હળ સાફર કહેવામાં આવે છે અને ધરી જેવો ભાગ હોય તેને જોત કહેવામાં આવે છે. હવે આપણે બીજા ઓજાર વિશે વાત કરીશું. હવે આવશે ખરપિયો. તો જો ખરપિયાનો ઉપયોગ શું છે, આપણે એનાથી શું કરી શકીએ છીએ કે જમીનને પોચી બનાવે છે અને નીંદણ દૂર કરવા માટે ઉપયોગ થાય છે. પછી એક આગળ આવશે દાંતી. તો જો એનાથી આપણે શું ફાયદો થાય છે કે સમય અને શ્રમ મહેનત બંનેનો બચાવ થાય છે. તો હવે આપણે વાવણી વિશે સમજીશું. તો જો વાવણીમાં શું જરૂરી છે, એક તો બીજ અને તેને રોપવા માટેના સારા ઓજારો. તો જો બીજ કેવા હોવા જોઈએ કે સારી ગુણવત્તાવાળા હોવા જોઈએ, સ્વચ્છ હોવા જોઈએ અને તંદુરસ્ત હોવા જોઈએ. અને ઓજારોમાં કયા ઓજારોનો ઉપયોગ થઈ શકે છે, જો એક પરંપરાગત ઓજારો અને બીજું વાવણીઓ. તો જો જે પરંપરાગત ઓજારો હોય કેવા હોય, ગરણી આકારના હોય છે બરાબર, અને ધારદાર છેડાયુક્ત હોય છે બરાબર. છેડાઓ માટીમાં ખૂંપી અને બીજનું સ્થાપન કરે છે. અને બીજે આવે છે આધુનિક, જેમ કે સીડ ડ્રીલ છે, ટ્રેક્ટર દ્વારા સંચાલિત હોય છે. તો જો ટ્રેક્ટર દ્વારા વાવણી કરીએ તો જો આપણે સમય અને શ્રમ બંનેનો બચાવ થઈ શકે છે. હવે જો કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર, તો સૌ પ્રથમ આપણે ખાતર શું છે તેના વિશે જાણકારી મેળવીએ. તો ખાતર એટલે વનસ્પતિમાં તંદુરસ્ત વિકાસ માટે પોષક તત્વ દ્રવ્ય સ્વરૂપે જે પદાર્થને માટીમાં ઉમેરવામાં આવે છે તેને ખાતર કહે છે. તો ખાતરના બે પ્રકાર હોય છે, કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર. હવે આમાં તફાવત, કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર, જેની તફાવત આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું.